હરે કૃષ્ણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પુરુષોત્તમ માસના 8મા દિવસનું મહાત્મય તથા કથા નણંદ અને ભાભી. મહાત્મય શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો વાર્તાલાપ સાંભળી નારદે નારાયણને પૂછ્યું, હે ભગવાન લક્ષ્મીપતિ, વૈકુંઠમાં ગયા પછી ત્યાં શું થયું? નારદે કહ્યું, હે દેવર્ષિ, આ સંવાદ સાંભળી અધિક માસનું સર્વ દુઃખ ટળી ગયું અને તેણે પૂર્ણ સંતોષ થયો. ભગવાન શ્રી કૃષ્ણે કામ્ય કવનમાં રહેતા પાંડવોને કહ્યું, હે ધર્મરાજા, તમે પુરુષોત્તમ માસનો વ્રત નિયમ નથી કર્યા તેથી તમારે વનમાં રહેવા છતાં અનેક પ્રકારના સંકટો ભોગવવા પડે છે. વળી તમારા દુઃખોનું એક બીજું પણ કારણ છે. કારણ એ છે કે તમારી પત્ની પૂર્વજન્મના મહર્ષિ મેઘાવીના પુત્રી હતી. ઋષિએ તેને ઘણા જ લાડકોરથી ઉછેરી હતી. તે સાહિત્ય સંગીત અને નૃત્ય કલામાં પણ પારંગત હતી. આ ઋષિ કન્યાનું નામ મેઘાવતી હતું. મેઘાવતી 12 વર્ષની હતી. તે વેળા તેની પાડોશમાં રહેતી એક તેની બહેનપણી પોતાના પુત્રને રમાડતી હતી. આ જોઈને મેઘાવતીને કલ્પના થઈ કે પોતાને પુત્ર હોય તો કેવું સારું, મને પણ સુખ મળે, મારી માતા હોત તો કેવું સારું, કયા દેવની આરાધના કરવાથી આવું સુખ પ્રાપ્ત થતું હશે. મેઘાવી ઋષિ પણ મનમાં ને મનમાં મેઘાવતી માટે ચિંતા કરતા હતા કે યોગ્ય વરની શોધમાં હતા. છેવટે તેઓ અનેક ગામોમાં તપોવનોમાં ફરીને વરની શોધ કરવા લાગ્યા. વૃદ્ધાવસ્થા અને પ્રવાસના અતિશય થાકના લીધે તેઓનું શરીર પથળી ગયું. તેઓ પથારીમાં પડ્યા. તેમનામાં ચાલવાની શક્તિ પણ ન રહી. પિતાની આવી દશા જોઈ મેઘાવતી ચિંતામાં પડી. તે ખરા મનથી પિતાની સેવા કરવા લાગી. છતાં ઋષિ સાજા ન થયા. હવે તો તેમની વાણી પણ લથડવા લાગી. અંતિમ સ્થિતિમાં ઋષિ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, હે દીનાનાથ, હું દુઃખ સાગરમાં ડૂબેલો છું, મને ઉગારો, મારું કલ્યાણ કરો. આપના વિના મારું દુઃખ કોણ દૂર કરશે? હું આપને નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની સ્તુતિ સાંભળી ત્યાં દેવદૂતો આવી પહોંચ્યા અને તેમના આત્માને પરમેશ્વરના ચરણ કમળમાં પહોંચાડ્યું. પિતાને મૃત્યુ પામેલા જોઈ મેઘાવતી ગાંડા જેવી થઈ ગઈ. તે પિતાના શબને ખોળામાં લઈ અને કરુણ આક્રમણ કરવા લાગી. ચોધારાસુએ રડતા તે બોલી, હે પિતાજી, મને રમાડી જમાડી આનંદ આપનાર તમે મને કોના આધારે મૂકી ચાલ્યા ગયા? હવે મારું પાલન પોષણ કોણ કરશે? આ વિકટ વનમાં હું એકલી અટોલી સી રીતે રહી શકીશ? હવે તો મારે જીવવા કરતાં મૃત્યુ ભલું. મેઘાવતીનો વિલાપ સાંભળી ઋષિજનો દોડી આવ્યા અને મેઘાવતીને આશ્વાસન આપી તેના પિતાનો અગ્નિ સંસ્કાર કર્યો. મેઘાવતીએ તેના પિતાની પાછળ શ્રાદ્ધ તર્પણ કરી દાન દક્ષિણા આપી. તે નાનપણમાં માતા વિહોણી હતી અને હવે પિતાના મૃત્યુથી તે નિરાધાર બની ગઈ. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેનું દુઃખનું વિહારે પડવા માંડ્યું. કથા નણંદ અને ભાભી. એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી. બંને જે મળે તે સંતોષ માની સુખપૂર્વક રહેતા હતા. પેટે વસ્તાર મોટો હતો. નવ છોકરાનું પરાણે પૂરું થતું. ઘણીવાર તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે. આમ છતાં બ્રાહ્મણી સંતોષ માની અને ઘર નિભાવે. તેનું પિયર ગામમાં હતું. ભાઈઓ શ્રીમંત હતા. છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘરે મીટ માંડી ન હતી. ભાઈને ઘરે આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી. પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી. તે બોલી, 9 નોળિયા, 10મા દવે અને 11મા બાઈ તમે. જ્યારે હું બોલાવું ત્યારે મારા ઘર જમવા આવજો. એટલે પોતાના દીકરાને 9 નોળિયા કહ્યા. એના પતિને દવે કહ્યું તો પણ તેને દુઃખ ઓછું લાગ્યું. આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે. ભલે ભાભી, જરૂર આવીશું. નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું. નોતરોદય ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ભરતી ચાલતી થઈ. ભાભીના ગયા પછી નણંદને તો મન દુઃખ થયું. પોતાના વાલા બાળકોને નોળિયા કહ્યા. ભગવાને મને 9 બાળકો આપ્યા છે તે ઓછા કોઈને ઘરે જાય ખાય છે હશે, મોટા ભાભી છે ને, એમ કહી નણંદે મન વાળ્યું. સાંજ પડવા આવી છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યું.
નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે ક્યાં પારકું છે કે બોલાવવાની વાત જોઈ. એ તો પોતાના પતિ અને બાળકો સાથે લઈ અને ભાઈના ઘરે જમવા આવી. નણંદને આવેલું જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વહેલા જમવાનો આટલો હડકવા છે? દેખતા નથી હજી તો બ્રાહ્મણો જમે છે. જાઓ પાછા જાઓ, મોડેથી તીડ આવીએ ત્યારે આવજો. નણંદનું મોં વિલાઈ ગયું. પોતાના લીધે પોતાના પતિનું હળહળતું અપમાન થયું. બાળકો બ્રાહ્મણોને જમતા જોઈ ટળવળિયા મારતા હતા. ધરતી માર્ગ આપે તો સમાઈ જાય એવું એને થયું. નણંદ તેના પતિ અને બાળકો સાથે પોતાને ઘરે આવી. પતિ પત્ની અને બાળકો નિરાશ થઈને બેઠા હતા. મધરાત થવા આવી. નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમ રાયનું ઉજવણું હતું, જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈને પાવન થાત. તે ઉઠી અને સીધી ઉકડે ગઈ. બ્રાહ્મણોના જમેલા એઠા પતરાવડા સાડલે બાંધી ઘરે લઈ આવી. એમાંથી ચોટેલો એઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા. ભગવાનને પ્રસાદ માની ધણી ધણિયાણી બંને જણા ભાવપૂર્વક જમ્યા. મોડું થઈ ગયું હતું એટલે પતરાળા એને એમને એમ ઘરમાં પડી રહેવા દીધા અને નણંદ ભગવાનનું રટણ કરતી સૂઈ ગઈ. નણંદ વહેલી સવારે ગુપસુપ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ. ત્યાં તો આ શું, બધા પતરાળા સોનાના અને અનાજના દાણા મોતીના. બ્રાહ્મણીના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેણે પોતાના પતિને જગાડી ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું. બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ઘેલા થઈ ગયા. પતિએ કહ્યું કે આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી, જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ. ધર્મના કામમાં મારી ના હોય આજે જ નોતરું દઈ આવો, બ્રાહ્મણીએ કહ્યું. બ્રાહ્મણ તો ઘરે ઘર નોતરું દઈ આવ્યો. સોનું અને મોતી વેચી સીધો સામાન લઈ આવ્યો. પાંચ પકવાનની રસોઈ થવા લાગી. ગામમાં વાત ફેલાણી કે બાપડા રંગ બ્રાહ્મણને ભગવાન ફળ્યા. રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું. એઠા પતરાળા સોનાના થઈ ગયા, એઠવાના દાણા મોતી થઈ ગયા. ભાભીએ આ વાત જાણી કે એ જ ઘડીએ તે તો ધસમસા પૂરની પેઠે દોડતી આવીને નણંદને ગાળો દેવા લાગી. રાંડે ચોરંટી, મારા લાવ મારા પતરાળા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી? નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડું, આ પડ્યા વધેલા પતરાળા, તમે સુખેથી લઈ જાઓ. ભાભી તો સોનાના પતરાળા અને મોતીના દાણા જોઈને રાજી થઈ ગઈ અને પતરાળા માથે ઉપાડી ઘરે લઈ ગઈ. ઘરમાં જઈ ઉતાર્યા તો વાસી હેઠવાડના પતરાળા ગંધાવા લાગ્યા. તે ક્રોધથી રાતે પીળી થઈ ગઈ અને બધા પતરાળા નણંદના વાડામાં ફેંક્યા. તે જુએ છે તો નણંદને ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે અને આશીર્વાદ આપે છે. આવી રસોઈ તો ઘણા દાડે જમ્યા. ભગવાન પુરુષોત્તમ રાય તમારું કલ્યાણ કરો. જેવા પુરુષોત્તમ રાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ રાય.